નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 સંસ્કૃત એનું પદ્ય 9 આમલમ દ્રાક્ષા ફલમ. આમલમ એટલે ખાટી, દ્રાક્ષા ફલમ એટલે દ્રાક્ષ. દ્રાક્ષ ખાટી છે. આ પદ્યની જે કથા વસ્તુ છે, અહીંયા એક વાર્તા આપેલી છે શિયાળની. એ વાર્તાની કથા વસ્તુ અને એના 3 પેરેગ્રાફ આપણે ગયા લેક્ચરની અંદર જોઈ ગયા હતા. હવે આપણે આગળનો 4th પેરેગ્રાફ જોઈએ. પહેલા 3 પેરેગ્રાફમાં શું હતું તો કે દ્રાક્ષ એક સોરી શિયાળ હોય છે, એ શિયાળને ખૂબ જ ભૂખ અને તરસ લાગી હોય છે. એટલે ભૂખ્યો અને તરસ્યું તે જંગલમાં આમથી તેમ ભટકતું હોય છે. એને કંઈ પણ ખાવાનું મળતું નથી કે કંઈ પણ પીવાનું મળતું નથી. એ જંગલમાં આમ જાય છે, તેમ જાય છે, આગળ જુએ, પાછળ જુએ, ડાબી બાજુ જુએ, જમણી બાજુ જુએ, પરંતુ એને ક્યાંય કંઈ પણ વસ્તુ ખાવા માટે મળતી નથી કે પીવા માટે નથી. છેલ્લે દોડી દોડીને થાકી જાય છે અને એને પરસેવો થાય છે. ચલો આગળનો પેરેગ્રાફ જોઈએ. કિમ ચ પશ્યતિ સહ કિમ ચ પશ્યતિ. કિમ એટલે શું, પશ્યતિ એટલે જુએ છે, ચ એટલે અને, અને શું જુએ છે, ચ એટલે અને, સહ એટલે તે, કિમ એટલે શું, અને તે શું જુએ છે. ફરી વાર, અને શું જુએ છે, અને તે શું જુએ છે, બે વાર છે, અને શું જુએ છે, અને તે શું જુએ છે. પશ્યતિ દ્રાક્ષા લતામ. લતામ એટલે શું, તો કે વેલાઓ. લતામ એટલે વેલાઓ, બરાબર. પશ્યતિ દ્રાક્ષા લતામ. દ્રાક્ષા લતામ એટલે દ્રાક્ષના વેલાઓ. પશ્યતિ એટલે જુએ છે. જેમ પેલું શિયાળ ભૂખ્યું અને તરસ્યું ભટકતું હોય છે જંગલમાં, આમથી તેમ રખડે છે, એને પરસેવો થાય છે, એને થાક લાગે છે, પછી છેલ્લે એને શું દેખાય છે, દ્રાક્ષના વેલાઓ દેખાય છે. પશ્યતિ દ્રાક્ષા લતામ, દ્રાક્ષના વેલાઓ. પશ્યતિ એટલે જુએ છે. સહ પશ્યતિ દ્રાક્ષા ફલમ. સહ એટલે તે, દ્રાક્ષા ફલમ એટલે દ્રાક્ષને, પશ્યતિ એટલે જુએ છે, તે દ્રાક્ષને જુએ છે. પરિવાર, અને શું જુએ છે, અને તે શું જુએ છે, દ્રાક્ષના વેલાઓ જુએ છે, તે દ્રાક્ષને જુએ છે. ઉપરી ઉપરી લતાસુ દૃશ્યતે ચ તત ફલમ. ઉપરી ઉપરી એટલે કે ઉપર ઉપર, લતાસુ એટલે વેલાઓમાં, ઉપર ઉપર વેલાઓમાં. દૃશ્યતે ચ તત ફલમ. તત ફલમ એટલે તેનું ફળ. દૃશ્યતે એટલે જુએ છે. ઉપર ઉપર વેલાઓમાં તેનું ફળ જુએ છે. દૃશ્યતે એટલે જુએ છે કે વેલાઓ જુએ છે, અને વેલાઓ ઉપર પછી એને એનું ફળ એટલે દ્રાક્ષનું ફળ એટલે કે દ્રાક્ષ દેખાય છે. ઉપર ઉપર વેલાઓમાં તેનું ફળ જુએ છે. ચલો અહીંયા એક પેરેગ્રાફ પૂર્ણ થાય છે, ફરીવાર આપણે જોઈ લઈએ. કિમ ચ પશ્યતિ સહ કિમ ચ પશ્યતિ. અને શું જુએ છે, અને તે શું જુએ છે. પશ્યતિ દ્રાક્ષા લતામ. દ્રાક્ષના વેલાઓ જુએ છે. સહ પશ્યતિ દ્રાક્ષા ફલમ. દ્રાક્ષના ફળને અથવા તો દ્રાક્ષને, સહ એટલે તે, તે દ્રાક્ષને જુએ છે. ઉપરી ઉપરી લતાસુ દૃ
અને શું જુએ છે અને તે શું જુએ છે દ્રાક્ષના વેલાઓ જુએ છે તે દ્રાક્ષને જુએ છે ઉપર ઉપર વેલાઓમાં તેનું ફળ જુએ છે ફરી એકવાર અને શું જુએ છે અને તે શું જુએ છે દ્રાક્ષના વેલાઓ જુએ છે તે દ્રાક્ષને જુએ છે ઉપર ઉપર વેલાઓમાં તેનું ફળ દૃશ્ય તે એટલે જુએ છે ચલો એક પેરેગ્રાફ પૂર્ણ થયો હવે બીજો પેરેગ્રાફ લઈએ આપણે અનુક્ષણમ તત્મુખે રસઃ જાયતે અહીંયા સંધિ છૂટી પડે તન્મુખે એટલે તત્મુખે અનુક્ષણમ અનુક્ષણમ એટલે કે તરત જ તરત જ તન્મુખે એટલે તત્મુખે તત પ્લસ મુખે એટલે કે તેના મુખમાં અથવા તેના મોઢામાં અનુક્ષણમ એટલે તરત જ તત મુખે તેના મુખમાં અથવા તેના મોઢામાં રસઃ જાયતે એટલે પાણી આવે છે રસઃ એટલે પાણી કે શિયાળને ખૂબ જ ભૂખ અને તરસ લાગી હોય છે દોડી દોડીને થાકી ગયું હોય છે ને પરસેવો થયો હોય છે ને પછી પેલા દ્રાક્ષના વેલાઓ જુએ છે એટલે એની ઉપર જે દ્રાક્ષ લાગેલી હોય છે એ દ્રાક્ષને જોઈને એના મોઢામાં પાણી આવી જાય છે અનુક્ષણમ તત્મુખે રસઃ જાયતે અનુક્ષણમ એટલે તરત જ તત્મુખે તેના મુખમાં રસઃ જાયતે એટલે પાણી આવે છે તરત જ તેના મુખમાં પાણી આવે છે કિં ચ કરોતિ સહ કિં ચ કરોતિ ચ એટલે અને કિં એટલે શું કરોતિ એટલે કરે છે અને શું કરે છે અને તે શું કરે છે એકવારમ ઉત્પત્તતિ દ્વિવારમ ઉત્પત્તતિ ત્રિવારમ ઉત્પત્તતિ પુનઃ પુનઃ ઉત્પત્તતિ ઉત્પત્તિ એટલે શું તો કે કૂદે છે અથવા કૂદકા મારે છે ચલો એકવારમ ઉત્પત્તિ એકવાર કૂદે છે દ્વિવારમ ઉત્પત્તિ બીજીવાર કૂદે છે ત્રિવારમ ઉત્પત્તિ ત્રીજીવાર કૂદે છે પુનઃ પુનઃ ઉત્પત્તિ પુનઃ પુનઃ એટલે વારંવાર વારંવાર કૂદે છે ફરીવાર એકવાર કૂદે છે બીજીવાર કૂદે છે ત્રીજીવાર કૂદે છે વારંવાર કૂદે છે સ્વેદઃ જાયતે શ્રમઃ જાયતે સ્વેદઃ જાયતે આ શબ્દ મેં તમને આગળ લખાવ્યો છે એનો અર્થ સ્વેદઃ જાયતે એટલે કે પરસેવો થાય છે શ્રમઃ જાયતે એટલે થાક લાગે છે ફરીવાર સ્વેદઃ જાયતે એટલે કે પરસેવો થાય છે શ્રમઃ જાયતે થાક લાગે છે લભતે ન દ્રાક્ષા ફલમ એટલે દ્રાક્ષ ન લભતે લભ એટલે મળવું અથવા તો મેળવવું ન લભતે એટલે મળતી નથી ન લભતે મળતી નથી બરાબર દ્રાક્ષા ફલમ એટલે કે દ્રાક્ષ ન લભતે એટલે મળતી નથી દ્રાક્ષ મળતી નથી કે શિયાળ પેલા દ્રાક્ષને જુએ છે એટલે એના મુખમાં પાણી તો આવી જાય છે પરંતુ એ વારંવાર કૂદીને ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે દ્રાક્ષના વેલાઓ ઉપર ઉપર લાગેલા હોય છે એટલે કૂદીને ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે પરંતુ એ પહોંચી શકતો નથી એટલે કે એને દ્રાક્ષ મળતી નથી ફરીવાર
दे छे पुनः पुनः उपद्यती वारंवार उदे छे स्वेदः जायते परसेवो थाय छे श्रमः जायते थाक लागे छे लभते न द्राक्षा फलम एटले द्राक्ष न लभते एटले मळती नथी परिवार तरत ज तेना मुखमां पाणी आवे छे अने शुं करे छे अने ते शुं करे छे एक वार कूदे छे बीजी वार कूदे छे त्रीजी वार कूदे छे વારંવાર કૂદે છે પરસેવો થાય છે થાક લાગે છે દ્રાક્ષ મળતી નથી ફરી એકવાર જોઈએ તરત જ તેના મુખમાં પાણી આવે છે અને શું કરે છે અને તે શું કરે છે એક વાર કૂદે છે બીજી વાર કૂદે છે ત્રીજી વાર કૂદે છે વારંવાર કૂદે છે પરસેવો થાય છે થાક લાગે છે દ્રાક્ષ મળતી નથી બે પેરેગ્રાફ પૂર્ણ થયા હવે આપણે બંને પેરેગ્રાફનું એક વાર અનુવાદ જોઈ લઈએ અને શું જોઈએ છે અને તે શું જુએ છે દ્રાક્ષના વેલાઓ જુએ છે તે દ્રાક્ષને જુએ છે ઉપર ઉપર વેલાઓમાં તેનું ફળ જુએ છે તરત જ તેના મુખમાં પાણી આવે છે અને શું કરે છે અને તે શું કરે છે એક વાર કૂદે છે બીજી વાર કૂદે છે ત્રીજી વાર કૂદે છે વારંવાર કૂદે છે પરસેવો થાય છે થાક લાગે છે દ્રાક્ષ મળતી નથી બરાબર અહીંયા આપણા બે પેરેગ્રાફ પૂર્ણ થાય છે હવે આપણે એનો અનુવાદ લખી લઈએ ચલો પહેલું વાક્ય શું છે કિમ ચ પશ્યતિ ચ એટલે અને અને શું જુએ છે અને તે શું જુએ છે દ્રાક્ષાલતા પશ્યતિ દ્રાક્ષના વેલાઓ सह पश्यति द्राक्षा फलम ते द्राक्ष ने जुए छे ऊपरी ऊपरी लता सु એટલે કે ઉપર ઉપર વેલાઓમાં તત ફલમ તેનું ફળ દૃશ્યતે એટલે જુએ છે ઉપર ઉપર વેલાઓમાં તેનું ફળ જુએ છે બરાબર બીજો પેરેગ્રાફ અનુક્ષણમ એટલે કે તરત જ તત મુખે તેના મુખમાં રસઃ જાયતે એટલે પાણી આવે છે તરત જ તેના મુખમાં પાણી આવે છે કિમ ચ કરોતિ અને શું કરે છે સહ કિમ ચ કરોતિ અને તે શું કરે છે તો કે એકવાર ઉત્પદ્યતિ એકવાર કૂદે છે દ્વિવાર ઉત્પદ્યતિ બીજી વાર કૂદે છે ત્રિવારમ ઉત્પદ્યતે ત્રીજી
દીવાલ કૂદે છે પુનઃ પુનઃ પદ્ધતિ વારંવાર કૂદે છે સ્વેદઃ જાયતે શ્રમઃ જાયતે સ્વેદઃ જાયતે એટલે કે પરસેવો થાય છે શ્રમઃ જાયતે એટલે થાક લાગે છે લભતે ન દ્રાક્ષા ફલમ એટલે દ્રાક્ષ ન લભતે એટલે મળતી નથી દ્રાક્ષ મળતી નથી તે વારંવાર કૂદે છે પરંતુ તેને દ્રાક્ષ મળતી નથી બરાબર આ બે પેરેગ્રાફ આપણે જોયા એના શબ્દાર્થ તમારે પહેલા લખવાના અને શબ્દાર્થ લખાઈ જાય પછી તમારે એનો અનુવાદ લખવાનો હવે આપણે આગળનો આના પછીનો ત્રીજો પેરેગ્રાફ જોઈએ ચલો આગળનો ત્રીજો પેરેગ્રાફ હવે આપણે જોઈએ આ છેલ્લો પેરેગ્રાફ છે કે શિયાળ ત્રાસના વેલાઓ જુએ છે અને ત્યાં સુધી પહોંચવા માટે શું કરે છે તો કે કૂદકા મારે છે વારંવાર કૂદે છે પરંતુ એ ત્યાં સુધી પહોંચી શકતું નથી એટલે કે એને દ્રાક્ષ મળતી નથી ચલો આગળ કિમ ચ કથયતિ સહ કિમ ચ કથયતિ કથયતિ એટલે શું તો કે કહે છે કથયતિ એટલે કહે છે ચ એટલે અને કિમ એટલે શું અને શું કહે છે અને તે શું કહે છે કથયતિ એટલે કહે છે અને શું કહે છે અને તે શું કહે છે શું કહે છે તો કે આમલમ દ્રાક્ષા ફલમ એટલે દ્રાક્ષ આમલમ એટલે ખાટી છે બરાબર એ દ્રાક્ષ સુધી પહોંચી શકતું નથી એને દ્રાક્ષ મળી શકતી નથી એટલે છેલ્લે થાકીને શું કહી દે છે કે દ્રાક્ષ ખાટી છે બરાબર આમલમ દ્રાક્ષા ફલમ એટલે કે દ્રાક્ષ ખાટી છે ઇતિ એવમ કથયતિ પલાયતે ઇતિ એવમ અહીંયા સંધિ છૂટી પડે છે ઇતિ એવમ એટલે કે ઇતિ પ્લસ એવમ ઇતિ એવમ એટલે એમ જ કથયતિ એટલે કહીને પલાયતે એટલે ભાગી જાય છે બરાબર ઇતિ એવમ એટલે કે એમ જ કહીને પલાયતે એટલે ભાગી જાય છે એમ જ કહીને ભાગી જાય છે ઇતિ એવમ એટલે એમ જ કથયતિ એટલે કહીને પલાયતે એટલે ભાગી જાય છે એમ જ કહીને ભાગી જાય છે એમ જ કહીને ભાગી જાય છે ફરીવાર જોઈએ આપણે કિમ ચ કથયતિ સહ કિમ ચ કથયતિ અને શું કહે છે અને તે શું કહે છે શું કહે છે શિયાળ છેલ્લે તો કે આમલમ દ્રાક્ષા ફલમ આમલમ એટલે ખાટી દ્રાક્ષા ફલમ એટલે દ્રાક્ષ દ્રાક્ષ ખાટી છે ઇતિ એવમ કથયતિ પલાયતે એવમ એટલે એમ જ કથયતિ એટલે કહીને પલાયતે એટલે ભાગી જાય છે એમ જ કહીને ભાગી જાય છે એમ જ કહીને ભાગી જાય છે બરાબર એને દ્રાક્ષ નથી મળતી અને એક તો થાકેલું હોય છે ભૂખ્યો અને તરસ્યું હોય છે એટલે છેલ્લે કંટાળીને શું કહી દે છે કે આ દ્રાક્ષ તો ખાટી છે ફરીવાર અને શું કહે છે અને તે શું કહે છે દ્રાક્ષ ખાટી છે એમ જ કહીને ભાગી જાય છે એમ જ કહીને ભાગી જાય છે ફરી એકવાર અને શું કહે છે અને તે શું કહે છે દ્રાક્ષ
એમજ કહીને ભાગી જાય છે, એમજ કહીને ભાગી જાય છે, બરાબર છે? લેને દ્રાક્ષ નથી મળતી એટલે કહી દે છે કે દ્રાક્ષ ખાટી છે, બરાબર? અહીંયા આપણું જે પદ્ય 9 છે એ પદ્ય 9 આપણા દ્રાક્ષા ફલમ પૂર્ણ થાય છે। હવે આની પ્રશ્નોત્તરી કરવાની બાકી છે, તે આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું। વસ્તુ